અમદાવાદમાં પીએસઆઈની પરીક્ષા દરમિયાન વિવાદ થયો છે। લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પેપર ઓએમઆર સીટ અને કોલ લેટર લઈ આ વિવાદ કરવામાં આવ્યો। મહત્વનું છે કે કોલ લેટર લઈ લેવામાં આવતા વિદ્યાર્થીઓનો વિરોધ સામે આવ્યો। કેટલાક વિદ્યાર્થીઓ ઓએમઆરમાં જવાબ બાકી છોડ્યા છે। કેટલાક આક્ષેપો પણ આ મુદ્દે કરવામાં આવી રહ્યા છે। ઓએમઆર શીટમાં સિરીઝ મેચ કરી જવાબ લખાવવામાં આવ્યા। કોલ લેટર્સ પાછા ન આવતા વિદ્યાર્થીઓનો હોબાળો। લાંભાની ગીતા હાઈસ્કૂલમાં લેવામાં આવી હતી પરીક્ષા। પરીક્ષા સેન્ટરથી કોલ લેટર પરત ન મળતા હોબાળો કરવામાં આવ્યો છે। તમારી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાયા છે, વધારે વિગતો તેમની પાસેથી મેળવીએ। સપના, જે રીતે અમદાવાદમાં પીએસઆઈની પરીક્ષા દરમિયાન વધારે વિવાદ કરવામાં આવ્યો છે અને પેપર ફૂટ્યું હોવાની પણ જાણકારી સામે આવી રહી છે, શું છે સમગ્ર મામલો? बिल्कुल धरा, आज ए लांबानी गीता हाईस्कूल छे के ज्या विद्यार्थीओ ए परीक्षा आपी हती, तेमनी परीक्षा साथे ओएमआर आपी क्वेश्चन पेपर दरेक जग्याए लई लेवामां आवे छे, परंतु हाल ही કોલ લેટર પણ લઈ લેવામાં આવ્યા છે અને કોલ લેટર જે છે તે પરત કરવામાં નથી આવ્યા। વિદ્યાર્થીઓએ આ સામે વિરોધ ઉઠાવ્યો, પરંતુ બે કલાક સુધી તેમને બહાર ઊભા રખડવામાં આવ્યા, તેમને કોલ લેટર પરત નહીં કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓનો અહીં એ આક્ષેપ છે કે તેમની સાથે જે 1.5 કલાક તેમને રાહ બતાવવામાં આવી છે અને ઉપરાંત જે ઓએમઆર સીટ હોય છે, કોઈકે જો જવાબ ટીક ન કર્યા હોય તો તેમની સાથે જે કોલ લેટર છે તેની બંનેની સિરીઝ મેચ કરાવીને જવાબ લખી દે તો તેની શું ગેરંટી કે આવી રીતે જે વિવાદ છે, આવી રીતની જો કામગીરી છે એ અહીંના જે તંત્ર છે તેમણે ન કરી હોય। વિદ્યાર્થીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, સીધા તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમના શું આક્ષેપો છે। આપ જણાવો શું આક્ષેપ? સવારમાં અમે પેપર દેવું હતું, પેપર દીધા પછી અમારે પેપર પૂરું થયું એ વખતે અમારી પાસે પ્રશ્ન પેપર લઈ લીધું અને જવાબ પ્રશ્ન અને કોલ લેટર પણ લઈ લીધો, તો પ્રશ્ન પેપરમાં અમે કીધું અમારું પ્રશ્ન પેપર કેમ લીધું, બીજે કોઈ પણ નથી લીધું, બહાર આવીને અમારા ફ્રેન્ડને બધાને પૂછ્યું, તાકે તમે અમે બધા જેટલાને પૂછ્યું ને બધાએ કીધું અમને તમારા પ્રશ્ન પેપરને કોલ લેટર પાછું આપ્યું, અમે જાણ કરીએ તો અમને એવું કીધું કે ઉપરથી આવો ઓર્ડર છે, તો કીધું ઉપરથી એક જગ્યાએ જ ઓર્ડર ના હોય, બધી જગ્યાએ ઓર્ડર તો બધી જગ્યાએ પાછું લેવું પડે, એક જગ્યાએ કેમ નથી લીધું, તો એક જ જગ્યાએ તમે કેમ પાછું લીધું, તો એમને કાંઈ જવાબ ન આપ્યો। પછી 1.5 કલાક પછી બહાર આવીને કે હવે તમે તમારું કોલ લેટર અને ઓમર લેજો, હવે આ 1.5 કલાકમાં કોઈ કોરા પ્રશ્નો રહી ગયા હોય કે કોઈ એક કોરું અમે ઓમર મૂકી દીધું હોય તો એમાં કોઈ ગેરરીતિ ન થઈ એની શું જવાબદારી, કોઈ જવાબદારી લેશે પ્રશાસન તો એમને લખાણમાં દે આપે, અને સીસીટીવીનું અમે કીધું કે અમને સીસીટીવી બતાવો, તો પહેલાં કોઈ અમારો એક વિદ્યાર્થી છે એ અંદર જોવા ગયો તો અમને બહાર મૂકી, એને બહાર મોકલી દીધો અને એમ કીધું કે આની અંદર સીસીટીવી છે, બધું રેકોર્ડિંગ થાય છે। પછી બાર થોડી વાર પછી બહાર આવ્યા અને અમે કીધું અમને સીસીટીવી બતાવો, તો પ્રિન્સિપલ એવું કહે છે પ્રિન્સિપલ રૂમમાં સીસીટીવી જ નથી, આમ કહીને એમને એને અમારે કોઈ પ્રશ્નનો જવાબ સરખો આપતા જ નથી, અને 1.5 કલાક નહીં પણ અત્યારે હાલ 2 કલાક થઈ ગઈ, 2 કલાક થઈ અમને કઈ આ 3 કલાક ચાલુ થઈ પણ અમને હજી કોઈ સરખો જવાબ નથી આવ્યો, કોઈ સરખો જવાબ દેવતો નથી અમને, પોલીસ પ્રશાસન કે સ્કૂલનું પ્રશાસન કોઈ અમને સરખો જવાબ નથી દેતું। બિલકુલ, પ્રિન્સિપલ સાથે શું વાતચીત થઈ, એમણે શું જવાબો આપ્યા? પ્રિન્સિપલે અમને ઘણી રિક્વેસ્ટ કર્યા બાદ એક અમે વિરોધ કર્યા પછી એ બહારથી અને અંદરથી બહાર આવ્યા, 2-1.5 કલાક પછી આવ્યા, અમે એટલો જેટલો વિરોધ કર્યા પછી એના બાદ આવ્યો, જ્યારે અમારો વિદ્યાર્થી અંદર ગયો કે તમે પ્રશ્ન પેપર દેખાડો, તમે સીલ કરી રહ્યા છો કે નહીં એ અમને દેખાડો, તો અમારા વિદ્યાર્થીને એવું કીધું કે તમે દરવાજો બંધ કરી દો, તમે બહાર જો, અમે સીલ કરી રહ્યા છીએ અને અંદર અધિકારીને સામે જ કરી રહ્યા છીએ અને સીસીટીવી કેમેરાને સામે જ અમે કરી રહ્યા છીએ, જ્યારે અમે બહાર અમને એ આવ્યા અને ફરી બહાર પૂછ્યું ત્યારે એવું કીધું કે જે તમારી એક્ઝામ લેવાય એ જ તમે સીસીટીવી કેમેરાની વિડીયોગ્રાફી દેખાડીશું અને અમે જે અંદર પ્રિન્સિપલની અંદર ઓફિસની અંદર જે પેપર સીલ થાય છે એ અમારે વિડીયો નથી બતાવવાનો હતો અને અંદર વિડીયો નથી બનાવવા નથી અને રેકોર્ડ થતો નથી એવું કીધું છે એમને। બિલકુલ, આપને પૂછવાનો પ્રયત્ન કરીશ કે શું સમગ્ર અહીં ઘટના થઈ અને બીજી જે સેન્ટર છે એમના તમારા મિત્રો સાથે વાતચીત થઈ છે, એમને કોલ લેટર આપવામાં આવ્યા છે? આ કોલ લેટર પણ આવી ગયા છે અને જે સોલ્યુશન પણ આવી ગયા છે ઓનલાઈન, અત્યારે જે એકેડેમી વાળા છે આઈસ વાળા છે જે અધિકારી સોલ્યુશન પેપર આવી ગયા, લાઈવ પણ થઈ ગયા છે, અમને જ પેપર નથી આપવામાં આવ્યા અને કોલ લેટર પણ લઈ લીધા, કલાક 1.5 કલાક પછી પ્રિન્સિપલ આવીને એમ કહે છે કે મારી જવાબદારી હોય છે કોલ લેટર લેવાના હોય છે, તો પાછા રિટર્ન પાછા આવ્યા અમારા જે ઓલા જે કાર્યકર્તા હોય આવ્યા એ કે હવે અમે આપી દઈએ છીએ, 1.5 કલાકમાં જેને જે ખૂટતું હોય પેપર, જે કે 50 માર્કનું લખ્યું હોય કે કોઈ 100 માર્કનું કોરે કોરું મૂક્યું હોય, હવે એ કોઈ એમને મૂકી દીધું કે કોઈ એમને મૂકી દીધું, તો સેટ કરીને કોઈ લખી નાખ્યું તો શું કરવાનું અમારે? અમે 4 વર્ષથી મહેનત કરીએ છીએ બરાબર, રનિંગમાં પાસ થયા તો પણ કૌભાંડો થાય છે, તો પેપર ફૂટે નહીં તો શું કરવું? બિલકુલ, આ યુવાનોને ચોક્કસથી જે મુશ્કેલીમાં મૂકે એ રીતના પ્રશ્નો છે।
જે મહિલાઓ છે તેમને પણ પૂછવાનો એકવાર પ્રયત્ન કરીશું. આપ જણાવો, આપ ક્યાંથી આવ્યા અને કેટલા સમયથી મહેનત કરતા હતા? અમે લોકો વડનગરથી આવ્યા છીએ. હું તો એક વર્ષથી જ મહેનત કરું છું, પણ મારાથી નહોતું દોડાતું તો બી મેં એટલી મહેનત કરી અને આજે અહીંયા આવ્યા એટલે આ લોકો પેપર લઈ લીધું અને અમારા કોલ લેટરને લઈ લીધા અને હવે અમે પાછા માગે એટલે એ લોકો ના પાડે છે. પછી પાછા 2 કલાક પછી એમ કહે છે કે અમે લોકો આપી દઈએ છીએ, અમે લોકો આ ઉપર કઈ રીતે હવે ટ્રસ્ટ. બિલકુલ, એકવાર જે શાળાના સંચાલકો છે તેમને પણ એકવાર પૂછવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી પણ જી 24 કલાકની ટીમ ચોક્કસ થઈ જશે, કારણ કે અહીં પ્રશ્ન મુખ્ય જે યુવાનો છે એમની સાથે, કારણ કે વર્ષોથી તેઓ મહેનત કરતા હોય છે પરંતુ તેમ છતાં જે પરિણામ આવવું જોઈએ તે નથી. પ્રિન્સિપલ ઓફિસ અહીં લખ્યું છે અને ત્યાં સુધી જે હાલ અહીં જે પોલીસ ટીમ છે તે અહીં મીડિયાને રોકી રહી છે પ્રિન્સિપલ જે ઓફિસ છે ત્યાં સુધી પહોંચવા માટે. પરંતુ મૂળ પ્રશ્ન અહીં એ છે, કારણ કે વર્ષો સુધી વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને પછી જ્યારે પરીક્ષા આપે છે એ સમય આવી જાય છે કે જ્યારે તેમની સફળતાના સોપાનનો જે સ્વાદ છે તે તેમને ચાખવા મળે, પરંતુ આવી રીતના જે વિવાદો સામે આવે છે એમાં ક્યાંક ને ક્યાંક યુવાનો છે તે નિરાશ થાય તેવી પૂર્ણપૂરી શક્યતા છે. જે પ્રિન્સિપલ હાલ અહીં ઉપસ્થિત છે એમને એકવાર પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રિન્સિપલ તરફથી તેમને SOP જાહેર કરવામાં આવી હતી. સર, આપ જણાવો, વિદ્યાર્થીઓનો આક્ષેપ છે એમની સાથે કોલ લેટર લઈ લેવાનું શું? એક મિનિટ બેન, મારે એમનો જવાબ કરવાનો છે જે વિદ્યાર્થીઓનો છે ને, હું પછી તમને મળી શકું. સર, ખાલી અમે એટલું જાણવા માંગીએ છીએ સર, વિદ્યાર્થીઓ 2 કલાકથી અહીં ઊભા છે, 3 કલાક થવા આવ્યા છે. ખાલી સર કોલ લેટરની ખાલી હું જાણવા માંગુ. કોલ લેટર માટે જે તમે રજૂઆત કરી બેન, એમાં અમે કહું દરેક પરીક્ષામાં અમે કોલ લેટર જમા કરી અને જે તે બોર્ડને અમે સુપ્રત કરીએ. પરંતુ સર આવી SOP છે ખરી, લેખિતમાં શું આવી SOP છે કે કોલ લેટર પણ પાછા લઈ લેવા? એટલે આ SOPમાં અમારી જે કોલ લેટરની બાબત તમે જે રજૂઆત કરો છો બરાબર છે, એ અંદર છે નહીં, પણ ઘણી વખત પાછળથી અપડેટ આવતું હોય એટલે. પરંતુ સર કોઈ પણ નિયમો હોય એ પહેલાથી જ પેપર સર આ જવાબ માટે સર આ જવાબ લેવા માટે જ અહીં પહોંચ્યા છે. વસ્તુ ખાલી એટલી છે કે કોઈ બી ગાઈડલાઈન હોય એ પહેલાથી નિશ્ચિત હોય છે. જો SOPમાં લખાયેલું નથી કે કોલ લેટર પરત લેવા, તો પછી શેના આધારે આપે કોલ લેટર લીધા? વિદ્યાર્થીઓનો તો આક્ષેપ એવો છે કે જો કોઈએ જવાબ કોરા મૂકી દીધા હોય તો એ કોલ લેટર અને બંનેની સિરીઝ મેચ કરીને એ કોલ લેટર ઓએ માર્કશીટ ભરાય નહીં હોય એની શું ગેરંટી? એટલે અમારે સવારે જે બાયોમેટ્રિક હાજરી જે લીધી એમાં અમારે લગભગ 45 જેટલા છોકરાઓને બાયોમેટ્રિક હાજરી નહોતી પૂરી, એટલે એના સંદર્ભમાં અમે કોલ લેટર જમા લીધેલા બેન. પછી એમને ફરી અમારે 11 વાગ્યા પછી એ પ્રોસેસ કરવાની હતી એટલે અમે બધાની સાથે લઈ લીધી બરાબર છે. અને પછી અમે જેમ જેમ કહ્યું પછી કે કોલ લેટર અમે આ ઉપર પણ પૂછ્યું કે ના તમે પાછા જમા, પાછા બોર્ડમાં સુપ્રત નથી કરવાનું પણ કેન્ડિડેટને આપી શકો છો, એટલે અમે પાછા અમે રિક્વેસ્ટ કરી તમે અમે આપી દઈશું. ક્વેશ્ચન પત્ર બાબતમાં પણ વિદ્યાર્થીઓની જે રજૂઆત હતી પ્લસ હું એડ કરું છું બેન, તો એમાં પણ અમે ઉપરથી પૂછ્યું તો કે ના આપણે ભલે SOPમાં લખેલું છે કે પ્રશ્નપત્ર બોર્ડમાં સુપ્રત કરવા, પણ આપણે એમને પાછા આપણે આપી દેવાના, અમે તૈયાર છીએ. પરંતુ સર વિદ્યાર્થીઓનો આક્ષેપ એ છે કે જો કોઈએ OMR ખુલ્લી રાખી હોય, લખી જવાબ લખ્યા ન હોય તો એ ન પૂરાઈ હોય એની શું ગેરંટી છે? એના માટે બેન અમે એમને બધા જ વિદ્યાર્થીઓને અમે જે પ્રોસેસ થઈ છે ને પરીક્ષા પૂરી થયા પછીની, તો એ પ્રોસેસના વિડીયો ફૂટેજ એમને અમે બતાવેલા છે. જે પ્રોસેસ વિદ્યાર્થીઓનો તો એ પણ આક્ષેપ છે કે CCTV પણ અહીં નથી. ના, જે કામગીરી થઈ ઉત્તરવહી પછી જે કવરમાં જે ગણતરી થાય સુપરવાઇઝર કરે એ CCTV કેમેરા અંડરમાં થયા છે ને, એના વિડીયો ફૂટેજ અમારી પાસે છે અને વિદ્યાર્થીઓને અમે બતાવેલા છે. દરેક વિદ્યાર્થીઓના કોલ લેટર લેવાયા છે કે ખાલી પર્ટિક્યુલર વિદ્યાર્થીઓના લેવાયા છે? બધાના લઈ આવે. હા, બધાના અમે સાથે લીધેલા. પરંતુ સર આ પરીક્ષામાં ગેરરીતિનો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, નથી થઈ એની શું ગેરંટી સર? હા, એ તો અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, કોઈ પણ જોઈ શકે છે, RTI નીચે માહિતી પણ માગી શકે છે, અમે તૈયાર છીએ. વિદ્યાર્થીઓ તો કહે છે કે CCTV છે જ નહીં, તમે એમને ના પાડી દીધી કે કોઈ CCTV નથી. વિદ્યાર્થીઓ કયા સંદર્ભમાં બેન? 10 જે પરીક્ષાથી 10 બ્લોકમાં CCTV રેકોર્ડિંગ છે, જ્યાં આપણે સુપરવાઇઝરે કામગીરી કરી છે ત્યાં પણ CCTV કેમેરા છે, એટલે એવો પ્રશ્ન છે નહીં બેન. ઓકે,
હવે મને થોડો રિલેક્સ થયો, મારે થોડું કામ જાબ કરવાનું. બિલકુલ, વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવાનો એકવાર પ્રયત્ન કરીશું, કારણ કે આ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા કલાકોથી આવી રીતે જ તડકામાં ઊભા છે, એમને પણ પૂછવાનો એકવાર પ્રયત્ન કરીશું. આપ જણાવો, કેટલા સમયથી અહીં છો, પ્રિન્સિપલ સાથે શું આજ કયા પ્રકારની વાતચીત થઈ છે? એકચ્યુઅલી મેડમ, 11 વાગ્યાથી બધા વિદ્યાર્થીઓના કોલ લેટર અને પ્રશ્નપત્ર લઈ લીધેલા છે. 11 વાગ્યાથી વિદ્યાર્થીઓના કોલ લેટર અને પ્રશ્નપત્રો પ્લસ ઓએમઆર શીટ બધું લઈ લેવામાં આવ્યું છે. સાહેબના કે બિલકુલ થી સપના આપને રોકવા માંગે છે. આપણી પાસે પરત ફરીશું, આપણે જાણીશું આ મુદ્દો શું છે. પરંતુ અત્યારે પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ સીધા જઈએ. એક બાબત ત્યાં બની હતી અને એમાં કઈ ગેરસમજના કારણે ઉમેદવારોના પ્રશ્નપત્ર પણ લઈ લેવામાં આવ્યું હતું. આમ પ્રશ્નપત્રો આપણે રાખતા નથી, એના ક્વોલિટી પણ રાખતા નથી, પણ ગેરસમજમાં થઈ છે અને મને લાગે છે કે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. એટલે હા, ફેર તો પડે. હવે બીજી ભરતી બોર્ડમાં એ લોકો એની અનુસરે છે કે અમે જોઈ લઈએ, કેમ કે સંખ્યા વધારે હોય છે. આજે એલઆરડી છે, એલઆરડીમાં સંખ્યા કદાચ 4-5 લાખ તો હશે. હવે એટલી જામરની વ્યવસ્થાઓ અને પ્રથમ વધુ એકવાર આપની પાસે આવીશું. હાલ વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ મુદ્દે વાતચીત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ ગેરસમજ થઈ હશે અને એટલા માટે જ. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું અહીંના પ્રિન્સિપાલ કે શાળા સંચાલકો એસઓપી નહોતા જાણતા, અજાણ હતા? બિલકુલ, વિદ્યાર્થીઓ પાસેથી પણ એક જે જવાબ છે તે મેળવવાનો પ્રયત્ન કરીશું. વિકાસ સહાયનું કેવું એવું છે કે સંચાલકોમાં કંઈક ગેરસમજ થઈ શકે છે? પણ સંચાલકોમાં જો ગેરસમજ થઈ હોય તો કંઈક બીજા એક ઉમેદવાર છે કે જેને ગાંધીનગર સેક્ટર 7માં એક્ઝામ હતી, એ ઉમેદવાર ગાંધીનગર સેક્ટર 7માંથી એની એક્ઝામ પતાવીને અહીંયા લાંબા સુધી આવી ગયા. બરાબર, તો હશું દરેક સ્કૂલ માટે અલગ અલગ એસઓપી હોઈ શકે? અમે વિકાસ સહાય સાહેબને આટલું પૂછવા માંગીએ છીએ. અને જો સ્કૂલવાળા જો કદાચ આ વસ્તુ કરી હોય તો સ્કૂલવાળા લેખિતમાં આપવા માટે કેમ બંધાતા નથી? કે એ લોકોએ કયા કારણસર કોલ લેટર લીધા, કયા કારણસર પ્રશ્નપત્ર લીધા? બરાબર, સ્કૂલવાળા કઈ રીતે લેખિતમાં આપવા તૈયાર નથી? પ્લસ બીજી વસ્તુ એ કે સેક્ટર 7માંથી ઉમેદવાર પ્રશ્નપત્ર કોલ લેટર બધું લઈને અમદાવાદ આવી જતો હોય, ત્યાં સુધી આ સ્કૂલમાં કેમ 2 કલાક સુધી ઉમેદવારોને બિલકુલ એક પણ પ્રકારનો જવાબ આપીને અહીંયા 2-2 કલાક સુધી વેઇટિંગ કેમ કરાવવામાં આવે છે? અત્યાર સુધી સ્કૂલવાળા 2 કલાકથી કોઈ સંતોષકારક જવાબ નથી આપી શક્યા. અને જ્યારે પણ ઉમેદવારે અમે લોકો એવી માંગણી કરી કે અમે નારોલ પોલીસ સ્ટેશનમાં સ્કૂલના વિરુદ્ધમાં અમે લોકો ગેરરીતિની ફરિયાદ લખાઈએ છીએ, ત્યારે પ્રિન્સિપાલ બહાર આવે છે અને અમને લોકોને એવું કહે છે કે તમારે લોકોને હવે કોલ લેટર અને પેપર જોઈતું હોય તો અમે આપવા માટે તમને બંધાયેલા છીએ. આ ફરિયાદ જે છે તે ઉમેદવારોની છે. મહિલા ઉમેદવાર કે જેઓ જેમણે પરીક્ષા આપી છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપ જણાવો, કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા અને આજે આ સ્થિતિ છે, શું કહેશો? મારી એકલીની જ વાત નથી, આ લાખો યુવાનોના ભવિષ્યની વાત છે, જેઓ 10-5 વર્ષથી મહેનત કરી રહ્યા છે અને આ વારંવાર આવા છબડા થયા છે. આ પ્રથમવાર બન્યું એવું તો નથી. એના કારણે ગુજરાત સરકાર જ એક આંકડો આપે છે કે 4000 યુવાનોએ આપઘાત કર્યો છે આ પેપર લીક થવાના કારણે. તો આવી તો કેવી સરકાર છે અથવા કેવી સિસ્ટમ છે જે યુવાનોનો ભોગ લઈ રહી છે? યુવાનો પીએસઆઈ માટે સવારે દોડવા જતા હોય, એ સાથે લેખિત પરીક્ષાની તૈયારી કરતા હોય, અલગ અલગ જિલ્લામાંથી આવતા હોય, વલસાડમાંથી, સુરતમાંથી, કચ્છમાંથી, અને જ્યારે સેન્ટર પર આવીને એમની સાથે આવું વર્તન કરવામાં આવે એ ખરેખર વ્યાજબી નથી. અને પ્રિન્સિપાલે બચાવમાં એવું જણાવ્યું કે અમે દરેકે દરેક જે આ કાર્યવાહી થઈ છે વિડીયો અમારી પાસે છે, પણ જે પેપર સીલ થયો છે એનો વિડીયો ક્યાં છે? જ્યારે ઉમેદવાર પૂછે છે કે તમે અમને જો ત્યાં કેમેરો ના હોય તમને ત્યાં ઊભા રાખો, તો ઉમેદવાર જ્યારે બહાર ઊભો છે ત્યારે એમને એવું જણાવવામાં આવે છે કે દરવાજો બંધ કરી દો, એનો વિડીયો પણ છે અમારી પાસે. તો આ કેવા પ્રિન્સિપાલ છે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવા? અને આ એક ગાઈડલાઈન આવે છે તો આટલી મોટી પરીક્ષાની ગાઈડલાઈન એક છેલ્લા સેકન્ડ માટે કઈ રીતે આવી શકે? અને એક જ સ્કૂલ માટે કેમ આવે જે આટલા બધા સેન્ટરો છે? એ સેન્ટર માટે નથી આવીને ખાલી આ ગીતા હાઈસ્કૂલ જે લોભામાં આવેલી છે એના માટે જ કેમ આવેલી છે? તો આ દરેકે દરેક પ્રશ્નો છે અને દરેકનો અમારે જવાબ જોઈએ છે. અને લેખિતમાં આ સ્કૂલના લેટરહેડમાં અમારે દરેક પ્રશ્નોનો એમને જે પણ લખી આપે અમારી
અમારી માંગણીઓ જે છે, અમારા જે પ્રશ્નો છે એમને મુદ્દાસર લખાવવા જોઈએ. અમારી માંગણીઓ જે મુદ્દાઓ નહીં સંતોષાય તો અમે અહીંયા ધરણા કરવામાં આવશે અને આગળનો જે પણ વિરોધ પ્રદર્શન છે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. બિલકુલ, એક તરફ પ્રિન્સિપલ સાથે આપણે વાતચીત કરીએ અને બીજી તરફ વિકાસ સહાયનું નિવેદન એવી રીતે આવી રહ્યું છે કે આ કોઈ પણ સંચાલકની કંઈક ગેરસમજ હોઈ શકે છે. આપ આ તમામ વસ્તુને કઈ રીતે લઈ રહ્યા છો? જો મેડમ, પહેલાં તો એક વસ્તુ છે કે SOP છે, સ્ટાન્ડર્ડાઇઝ આખા ગુજરાત માટે સેમ હોય છે, બરાબર છે. હવે આટલી મોટી સ્કૂલ પહેલીવાર તો એક્ઝામ નથી લેતી, બરાબર છે. તો જો એ લોકો બધાના કોલ લેટર લઈ શકતા હોય, બધાના પેપર લઈ શકતા હોય, તો એવું બી બની શકે ને કે કોઈ ઉમેદવારે પહેલેથી એની અંદર 30-40 MCQ બાકી રાખ્યા હોય અને પાછળથી એના MCQ ભરાયા હોય, કેમ કે એનો કોલ લેટર બી એમની પાસે છે, એનું પ્રશ્નપત્ર બી છે અને એની OMR પણ છે. તો અમે કઈ રીતે એવું માની લઈએ કે આમાં ગેરરીતિ થઈ નથી? અને બીજી વસ્તુ કે જ્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ અમારા કોલ લેટર કેમ લઈ લીધા, કે અમારું પેપર કેમ લઈ લીધું, જ્યારે અમે બહાર આવ્યા ને અમે અમારા મિત્રમંડળને ફોન કર્યા કે ભાઈ તમારું પેપર લીધું છે, તો ત્યાંથી અમને એવા જવાબ મળ્યા કે કોઈ જગ્યાએ પેપર લેવામાં આવ્યું નથી. એટલે અમે બધાએ અહીંયા વિરોધ કર્યો. જ્યારે વિરોધ કર્યો ત્યારે એમણે એવું કીધું કે ભાઈ ઉપરથી SOP છે કે દરેકે દરેકના પ્રશ્નપત્રને MCQ OMR સીટ લઈ લેવી, અને વિરોધ તીવ્ર થયો એટલે એમને ખબર પડી ગઈ. એટલે પછી એમણે એવું જાહેર કર્યું કે જેને જેને કોલ લેટર જોઈએ તેમને અમે તમારા કોલ લેટર પાછા આપી દઈશું. હવે ચલો માની બી લઈએ કે ઘણાનું બાયોમેટ્રિક બાકી હતું તો એમણે કોલ લેટર લઈ લીધા હતા, પણ જેનું બાયોમેટ્રિક બાકી હોય એના લેવાના હોય, જેનું થઈ ગયું છે એના કોલ લેટર લઈને એમને શું કામ છે? આ બી એક પ્રશ્ન છે ને, કે જેનું બાકી હોય એના નંબર એમણે ઓલરેડી લખેલા જ હતા, અને ઉમેદવારે એક્ઝામ આપવા આવ્યો છે, ફરવા નથી આવ્યો. તો જો એણે મહેનત કરી હશે તો એ બાયોમેટ્રિક માટે સામેથી આવવાનો છે, બરાબર છે. ઉમેદવારની બી જવાબદારી છે. તો આમાં 110% ગેરરીતિ થઈ છે એવું અમને લાગી રહ્યું છે, અને મંડળ દ્વારા કોઈ બી એવો જવાબ આપ્યો નથી કે અમને સંતુષ્ટ થાય. અને અમે એમની પાસે માગ્યો કે ભાઈ તમે CCTVની અંદર સીલ કર્યું છે પેપર, તો એમણે પહેલાં અમને એવું કીધું કે હા ભાઈ અમે અંદર તમારે નથી આવવાનું. પહેલાં મેં એવું કીધું કે ભાઈ જ્યાં પેપર MCQ સી OMR સીટો પડી છે ત્યાં અમારા એક ઉમેદવારને લઈ જાઓ. બિલકુલ બિલકુલ. હાલ માંગણી શું, જો જે સંચાલક જે પ્રિન્સિપલ જે સંચાલક છે એવો માફી માંગે અથવા તો શું માંગણી છે? અમે એને લેટર પેડ ઉપર અમારા વિશ્વાસ જે અમને વિશ્વાસ આવે એવા જવાબ આપે તો પણ ઘણું છે. જે કે 1.5 કલાક પછી જે પ્રિન્સિપલ આવ્યા, કામ તો સુપરવાઇઝર કરતા હતા, જે સીલ કરતા હતા એ સુપરવાઇઝર કરતા હતા, તો સીલની જે કામગીરી કરતા હતા એ રેકોર્ડિંગ છે. તો જે સીલ થયા, અત્યારે હાલમાં પોલીસ અધિકારી તરફથી એવી માહિતી આપવામાં આવી છે કે તમારે જે પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય એ DU ઓફિસમાંથી લઈ લેજો. સ્કૂલવાળા તમને કોઈ વસ્તુ લખી આપવા તૈયાર નથી. સ્કૂલવાળા પાસે 1.5 કલાક સુધી દરેક લોકોની દરેક ઉમેદવારોનું પ્રશ્નપત્ર હતો, કોલ લેટર હતો, OMR સીટ હતી, જે ખાલી હા કદાચ કોઈએ ખાલી OMR સીટ મૂકી હોય, અંદર પ્રિન્સિપલની ઓફિસમાં ભરાઈ ગઈ હોય, એ વસ્તુ પણ બની શકે. જ્યારે પોલીસ અધિકારીઓ આવ્યા ત્યારે પ્રિન્સિપાલે એમ કીધું કે જે પ્રમાણે ઉમેદવારોની માંગણી હોય એ પ્રમાણે અમે લખીને આપવા માટે તૈયાર છીએ. પણ અત્યાર હાલમાં એ લોકો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે કોઈ પણ વસ્તુ લખી આપવા તૈયાર નથી, તમારે જે માંગણી લેવી હોય એ દરેક માંગણી તમે અત્યારે DU ઓફિસમાંથી RTA માંગી શકો છો. ફરી વાર, કારણ કે વિકાસ સહાયનું જે રીતે નિવેદન આવ્યું છે એ નિવેદન ઉપર ફરીથી જે 24 કલાકની જે ટીમ છે ચોક્કસથી જે પ્રિન્સિપલ છે તેમને ત્યાં જઈને તેમની પાસેથી જવાબ છે તે ચોક્કસથી માંગશે. કારણ કે જે હાલ અહીં જે પ્રિન્સિપલ છે તેમની સાથે એકવાર વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સર, આપ જણાવો વિકાસ સહાયનું એવું કેવું છે? સર વિકાસ સહાયનું એવું કેવું છે હાલ જે પ્રિન્સિપલ છે તેવો જવાબ આપવા માટે ક્યાંક ટાળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો. સર, વિકાસ સહાયનું એવું કેવું છે કે સંચાલકો તરફથી કંઈક ગેરસમજ હોઈ શકે છે, શું ખરેખર કોઈ ગેરસમજ છે? હું બેન કામગીરી કરું પછી વાત કરું, સોરી પછી મળું છું બેન, મારા કામગીરી ચાલે. સર, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં છે, તેઓ જવાબ ચોક્કસથી સર માંગી રહ્યા છે. હું પછી વાત કરું, સોરી. અમારો કામ ચાલે છે, લેવા આવ્યા છે બેન પ્રતિનિધિ, સરકારી પ્રતિનિધિ લેવા આવે છે, ને તમે અત્યારે મને જવાબ આપવા માટે ડિસ્ટર્બ થાય છે. ઓકે, હું પછી વાત કરું, તમને મળું જ છું, હું અહીંયા જ છું, હું કામગીરી કરું છું બેન, તમે મારો ઇન્ટરવ્યુ લો છો, મારા કામગીરી કરો બેન, લેવા આવ્યા છે, મારે જમા કરવા. આપણે કામગીરી ઉપર જ વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યા છે એટલે અમારી નૈતિક ફરજ પણ છે કે કારણ કે વિદ્યાર્થીઓ વર્ષોની મહેનત કરી રહ્યા છે. કઈ વાત, પછી હું વાત કરું બેન.
समय જોઈએ છે આમાં વિદ્યાર્થીઓ કઈ અટકળો સેવે કારણ કે વર્ષો સુધીની તેઓ મહેનત પરંતુ તેમને જે પરિણામની આશા હોય છે તે પરિણામની આશા ક્યાંક અહીં ફળીભૂત નથી થઈ રહી તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે બિલકુલ થી સપના જોડાયેલા રહીશું આપની પાસેથી વધારે અપડેટ પણ મેળવતા રહીશું તો દ્રશ્યો સીધા જ અમે આપને બતાવી રહ્યા છીએ જી 24 કલાકના સવાલ પર વિકાસ સહાયે શું પ્રતિક્રિયા આપી આવો જોઈએ ઉમેદવારોના પ્રશ્ન પત્ર પણ લઈ લેવામાં આવ્યું હતું આમ પ્રશ્ન પત્રો આપણે રાખતા નથી એના ક્વોલિટી પણ રાખતા નથી પણ ગેરસમજમાં થઈ છે અને મને લાગે છે કે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ તો સાંભળ્યું આપે વિકાસ સહાય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે શાળા સંચાલકો દ્વારા ગેરસમજ હશે અને એટલા માટે જ કોલ લેટર સાથે ઓએમઆર સીટ પણ લઈ લેવામાં આવી જો કે અહીં સવાલ આ તમામની વચ્ચે એક થઈ રહ્યો છે કે શું આ શાળા સંચાલકો કે આ પ્રિન્સિપલ નહોતા જાણતા કે એસઓપી શું છે નિયમો શું છે વિદ્યાર્થીઓના કોલ લેટર લેવાના છે કે કેમ આ તમામ વચ્ચે અનેક સવાલો થઈ રહ્યા છે પરીક્ષાર્થીઓ હવે માગણી કરી રહ્યા છે કે અમને લેખિતમાં જ્યારે લખવામાં લખીને આપવામાં આવશે કે અમારી ગેરસમજ હતી અને એટલા માટે જ અમે કોલ લેટર લીધા હતા ત્યારે જ આ વિદ્યાર્થીઓ વિરોધ બંધ કરશે અત્યારે પણ તમામ વિદ્યાર્થીઓ શાળામાં જ ઉપસ્થિત છે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અનેક સવાલો પણ કરી રહ્યા છે હવે આ મુદ્દે કેટલાક સવાલો થઈ રહ્યા છે શું ગેરરીતિની ગંધ હશે ગેરરીતિનું કોઈ સેટિંગ પાડવામાં આવતું હશે અને એટલા માટે ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા પેપર ઓએમઆર સીટ અને કોલ લેટર લઈ લેવાતા વધારે વિવાદ સર્જાયો છે પરંતુ આ તમામ મુદ્દો સામે આવતાની સાથે જ હવે પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ઉપર અધિકારીઓને વાતચીત કરી છે અને પૂછ્યું છે કે આ કોલ લેટર તમામ વિદ્યાર્થીઓને આપવાના છે કે કેમ ત્યારે ઉપરથી અમને કહેવામાં આવ્યું છે કે આપી દેવાના છે ત્યારે હવે સવાલ થાય કે શું તેઓ એસઓપી નહોતા જાણતા તમારી સાથે વિદ્યાર્થી નેતા જોડાયા છે યુવરાજસિંહ યુવરાજસિંહ જે રીતે અત્યારે એક મુદ્દો સામે આવ્યો લાંબાની ગીતા હાઈસ્કૂલમાં પરીક્ષા સમયે તમામ વિદ્યાર્થીઓના કોલ લેટર લઈ લેવામાં આવ્યા ઓએમઆર સીટ પણ લઈ લેવામાં આવી અને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે કહ્યું છે કે અમને જાણ હતી જ નહીં વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તમારે જવાબ આપવો પડશે પ્રશ્ન માત્ર એટલો છે કે વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હતો વિદ્યાર્થીઓ માત્ર આ સેન્ટરના નહીં પરંતુ તમામ સેન્ટરના વિદ્યાર્થીઓનો પ્રશ્ન સર શું કહેશો વિદ્યાર્થીઓ જે આક્રોશ વ્યક્ત કર્યો છે તમારી સામે પ્રિન્સિપાલ સામે સ્કૂલ સામે એને લઈને શું કહેશો સામે જુઓ સર બાયોમેટ્રિક હાજરી જે પૂરેપૂરી નહોતી થઈ પરીક્ષા પહેલા એટલે અમે એના ધ્યાનમાં અમે બધાને કલેક્ટ કરી દીધા પછીથી બાયોમેટ્રિક પૂરી થઈ ગઈ સૂચના મળી એટલે અમે બધાને પાછા આપી દીધા બરાબર છે પ્રશ્નપત્ર માટે પણ મેં ઉપર ફોન કરીને પૂછ્યું કે હવે જે વિદ્યાર્થી હાજર છે એના પ્રશ્નપત્રો લેવાના કે બોર્ડમાં સુપ્રત કરવાના તો અમે જે સૂચના જે છે એ પ્રમાણે બોર્ડમાં સુપ્રત કરવાનો એટલે અમે એના પાછા લઈ લીધા અને એ બોર્ડના સાહિત્ય સાથે જ જાય બરાબર છે અમે કશું કોઈ સાહિત્ય રાખતા નથી બીજો પ્રશ્ન કે અમારે જ્યાં ઓએમઆરની જે કામ પરીક્ષાની કામગીરી જે છે બરાબર છે એ કામગીરી પૂરી થયા પછી સુપરવાઇઝર હોય એ બધું કલેક્ટ કરે અને એ અમારા સીસીટીવી કેમેરાની અંદરમાં જ એમણે બધી પરીક્ષા પૂરી થયા પછીની કામગીરી કરી છે પણ સર તમે જે બાયોમેટ્રિક અટેન્ડન્સ વાત કરો છો તો બહાર નહીં જઈને ભી થાય અને એ પછી વિદ્યાર્થીઓ
કમ્પ્લીટ થયા પછી કમ્પ્લીટ થયા પછી એમના કો લેટર લેવા જતા હતા તમારે જેમના બાયોમેટ્રિક અટેન્ડન્સ નતા થયા તમારે એમના કો લેટર લેવા જોઈતા હતા બધાના લેવાની શું ફરજ પડે અમે અમે સર કે જે કો લેટર લેવાય બાયોમેટ્રિક અટેન્ડન્સ તો સ્થળ ઉપર જઈને પણ થાય એટલે બધા સાથે જતા ના રહેલા માટે સુરક્ષા બધાને એક સાથે લીધા સાહેબ સીધી લીટીનો સવાલ છે સાહેબ કે માત્ર આપણા સેન્ટર ઉપર આ અલગ નિયમો શા માટે હાલ અત્યારે ગુજરાતભરમાં પરીક્ષા લેવાઈ રહી છે તે પરીક્ષાના નિયમો શું આપણી સ્કૂલથી અલગ છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તમામ લોકોને ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યા હતા તો શા માટે લાંબાની ગીતા સ્કૂલમાં ક્વેશ્ચન પેપર પરત આપવામાં ન આવ્યા સીધો સવાલ છે એસઓપીમાં અમને જે સૂચના હતી એ પ્રમાણે ઓએમઆર સીટ સાથે બોર્ડના પ્રશ્નપત્ર અમારે બોર્ડને સુપ્રત કરવાના છે એવી જે સૂચના હતી એના આધારે અમે કલેક્ટ કરેલા અંદર છે અંદર છે એટલે કેટલાક જે નથી લીધા એ એમની રીતે અમે તો જે એસઓપી વાંચી હા ગુડ નૂન સાહેબ અમે રવાના કરી દીધા બેન સાહેબ સોરી સોરી હા રવાના કરી દીધા હા હા એટલે હવે બધા ચેનલો હવે આવે છે અને મારો ઇન્ટરવ્યૂ લે છે અને વિદ્યાર્થીઓનો જે રજૂઆત છે એનો જવાબ માગે છે હા 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 કઈ વાત ઓકે સાહેબ હા ઓકે સાહેબ હા મારા સાહેબ નો ફોન છે હેલો સર હા લગભગ અત્યારે કેટલા વિદ્યાર્થી બાળકો તમે એકદમ પાછા પાછા ઉભે બતાવી દઉં સર મારે વાંચવા ને સાહેબ તમે જોયું હું બતાવું છું તમને વર્ગખંડ નિરીક્ષકોને સૂચના આપવાની રહેશે કે પરીક્ષા પૂર્ણ થયેથી હાજરી પત્રકો તેમજ હાજર ઉમેદવારોના પ્રશ્નપત્ર ઓએમઆર સીટ સહિત અન્ય રિપોર્ટ સાથે સુપરવાઇઝર મારફતે કેન્દ્ર સંચાલક શ્રીને સુપ્રત કરવાના રહેશે સર અમે કોલ લેટર ક્યાં લખ્યું છે કોલ લેટર ની વાત તો છે જ નહીં સર કોલ લેટર જો લખાય નથી તો અમે કઈ રીતે ડિમાન્ડ કરીએ અમારું જે બાયોમેટ્રિક જે હાજરી જે નહોતી થઈ એટલે એના સંદર્ભમાં અમે કલેક્ટ કર્યા એટલે એ કદાચ ગેરસમજણ થયું હોય એ કોલ લેટરનો પ્રશ્ન છે સર તમારી ગેરસમજણ કેટલા વિદ્યાર્થીઓને ભાર પડે સ્ટાફની ભૂલ છે હું માનું છું સ્ટાફની ભૂલ અમે સૂચના આપી હોય તો એટલે તો તમારી ભૂલ છે હા એ અમારી ગેરસમજ છે કે કોલ લેટર પાછા અમારે આપી દેવાના છે ઓકે પણ સર 1.5 કલાક ચાલુ છે વિતરણ ચાલુ છે વિતરણ કોલ લેટરનું ચાલુ છે પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર લોકો વિરોધ ઉઠાવ્યો
અમે અમને જે ઉપરથી સૂચના મળી કે તમારે ભલે અહીંયા લખ્યું હોય અંદર એસઓપી, પણ તમે અમને છોકરાઓને આપી દો, ડેટ્સ ઓલ. અમારો ઓબી ટુ ઓર્ડર બરાબર છે, અમારા ઉપરથી જે આદેશ મળે એ પ્રમાણે અમે કામ કરતા. હવે આદેશ આવ્યો છે માટે પાછા આપો છો? હા સાહેબે સૂચના આપી, એટલે આદેશ બાદ આપે આપ્યું ને, માત્ર આદેશ ગીતા હાઈસ્કૂલ માટે હતો એવું માનું છે ને? સર આપના આદેશનું પરિણામ શું? કારણ કે વિદ્યાર્થીઓનો, સર વિદ્યાર્થીઓનો ભવિષ્ય છે. હા હું મારી સ્કૂલની જ વાત તો આનાથી વધારે હું વધારે કહી શકું એમ નથી. ઓકે થેન્ક યુ સર, તમારે કહેવું પડશે, જવાબ આપવો પડશે, કારણ કે લાખો વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે, તમારે જવાબ આપવો પડશે. ઓકે થેન્ક યુ સર, આપે જવાબ આપવો પડશે. થેન્ક યુ સર, આપે જવાબ આપવો પડશે, કારણ કે લાખો સર થેન્ક યુ થી કામ નહીં ચાલે. થેન્ક યુ થી કામ સર એટલા માટે નહીં ચાલે, કારણ કે લાખો વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે, તમારે સર જવાબ તો આપવો પડશે. માત્ર આ સેન્ટર નહીં પરંતુ આજે જેટલા પીએસઆઈ એક્ઝામ આપી હશે સર જવાબ તો આપવો પડશે. અત્યારે હું વધારે કંઈ નહીં કહી શકું બેન, તમને જે જવાબ આપવાનો તમે આપી દીધા છે. બિલકુલ આ પ્રકારની જે ગેરરીતિ ચોક્કસથી સંચાલકની ભૂલ હોવાના અહીં ક્યાંક અણસાર જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ વાતનો છે કે આ જે ભૂલ છે, જે ગેરસમજનું જેને નામ આપવામાં આવી રહ્યું છે, એ કેટલા લાખો વિદ્યાર્થીઓને સંકટમાં મૂકશે. મુખ્ય જે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે એ અહીં જોવા મળે, કારણ કે માત્ર આ સેન્ટરના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ પરીક્ષા આપી છે એવું નથી, પીએસઆઈની પરીક્ષા આજે જેટલા યુવાનોએ આપી છે તમામને આ પ્રશ્ન સતાવશે કે હવે પરીક્ષાનું પરિણામ શું આવશે. વિદ્યાર્થીઓ અહીં તડકામાં ઊભા છે, 11 વાગ્યાની જે પરીક્ષા છે તે પૂરી થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી તેમને જે સંતોષકારક જવાબ આપવો જોઈતો હતો એ ક્યાંયથી નથી મળ્યો. ચોક્કસથી પોલીસનો સંપર્ક વિદ્યાર્થીઓએ કર્યો, પોલીસ પોતાની ફરજે આવી પણ ખરી, પરંતુ બીજી તરફ સંચાલકો સાથે જે અપેક્ષા હોય એ અપેક્ષા ક્યાં કહીં ફળીભૂત નથી થઈ રહી. વિદ્યાર્થીઓએ આ તડકામાં, કારણ કે માત્ર અમદાવાદથી નહીં જુદા જુદા સેન્ટરોથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે, પરંતુ આ જ વિદ્યાર્થીઓ આજે અહીં પરેશાન થઈ રહ્યા છે. 4 કલાકથી વિદ્યાર્થીઓ અહીં મહેનત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી સંતોષકારક કોઈ જવાબ નથી મળ્યો. શું કહેશો આપ? અમે 10 થી 15 વખત પ્રિન્સિપલ સાહેબને મળ્યા, એ અત્યારે અમને સંતોષજનક જવાબ જ નહીં આપતા, અને ઉપરથી અમને કહે તમે લોકો ઘેર જાઓ. તો આ વસ્તુ શું છે? આ ન્યાય થાય છે અમારા સંગાતે? અમે સવારે 7 વાગ્યાને અહીંયા આવ્યા છીએ, અમે 2-3 વર્ષથી બધું કામ ધંધો છોડીને બધું બેરોજગાર થઈને અમે આ બધી મહેનત કરીએ છીએ, પછી આ બધું થાય તો શું છે? આ આ સરકાર કંઈ ના કંઈ આ નિષ્ફળ છે આ વસ્તુમાં. અને સાહેબ, અમને જે પ્રિન્સિપલ સાહેબ એમને જવાબ નહીં આવતા, પહેલાં અમને પૂછ્યું 1.5 કલાક અમે ઉભાડો કર્યો હતો કે તમે કોલ લેટર લઈ જાઓ, પછી બીજા ભાઈબંધોના ફોન આવ્યા અમારા જોડે કે તમારે પેપર મળી ગયું કે? અમને કીધું ના, તમારો એક ભાઈબંધ અહીંયા ગાંધીનગરથી અહીંયા આવી ગયો છે, અત્યાર સુધી અમે ઘરે છે, ઘરવાળાનો ફોન આવે કે શું થયું છે? તો આ બધું શું છે? આ સિસ્ટમ છે કઈ? આ ગુજરાતની સિસ્ટમ છે? આ જવાબ કોઈ પૂરતો આપતો જ નહીં કોઈ અધિકારી, યાં થી જે પીઆઈ સાહેબ છે, પીએસઆઈ સાહેબ છે, કોઈ. તો બ્રેકિંગ ન્યૂઝ, સપના આપની પાસે પાછા ફરીશું. ઝી 24 કલાક ગાયબાત બાદ શાળા સંચાલકે પોતાની ભૂલ સ્વીકારી, પરંતુ હવે શું? તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનો શું મતલબ? સંચાલકે ભૂલ સ્વીકારી પણ હજારો વિદ્યાર્થીઓનું શું? ઝી 24 કલાકના અહેવાલ બાદ શાળા સંચાલકોને ફોન આવ્યો, ઉપરી અધિકારીઓએ ફોન કરીને લીધી માહિતી. આ ઉપરી અધિકારીઓ કોણ હતા કે જેમણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે છેડા કર્યા? યુવરાજસિંહ અમારી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓના કોલ લેટર લઈ લેવામાં આવ્યા, પીએસઆઈની પરીક્ષામાં પણ કંઈ રંધાઈ રહ્યું છે કે શું? ખાસ કરીને કહેવાનું કે પહેલા વહેલા તો જે આ ગેરસમજ થઈ છે, તો મારે તો પહેલા આ જ સમજવું છે કે ગેરસમજ થઈ કઈ રીતે. કેમ કે જ્યારે પ્રશ્નપત્ર દેવામાં આવે છે એ પહેલા, એટલે કે આજે રવિવાર છે, રવિવાર પહેલા એક અઠવાડિયા પહેલા દરેક નિરીક્ષકને કઈ રીતે પેપર એટેન્ડ કરવું અને કઈ રીતે પેપરમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું એના માટે એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવતું હોય છે અને સલાહ સૂચનો પણ આપવામાં આવતા હોય છે. તો આ ભૂલ થઈ કઈ રીતે? કેમ કે આ ભૂલ બહુ ગંભીર છે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા છે. જ્યારે આ બધી જ સ્કૂલમાં અલગ અલગ એસઓપી હોય એવું શક્ય જ નથી, દરેક સ્કૂલમાં એક જ એસઓપી પ્રમાણે કામ કરવાનું રહેતું હોય છે. ફરી એકવાર પાછા આવીશું, આપણી પાસે અવાજ નથી આવી રહ્યો. પરીક્ષા કેન્દ્રના સંચાલકો એસઓપી થી અજાણ છે. સપના, શું કહી રહ્યા છે પ્રિન્સિપાલ? કેમ કોઈ જવાબ નથી આપી રહ્યા મીડિયા સામે? જ્યાં લાખો વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરતા હોય અને આજે એ મહેનત ફળીભૂત થવાનો જ્યારે સમય આવ્યો હોય, સંચાલકની ગેરસમજ આ વિદ્યાર્થીઓને એટલે ભારે પડી શકે જેનો તેઓ અંદાજ નથી લગાવી શકતા. હાલ
સંચાલકે જ્યારે જી 24 કલાકે જ્યારે સંચાલક સાથે વાતચીત કરી આપે જોયું હશે કઈ રીતે તેઓ જવાબ આપવા મુદ્દે ટાળી રહ્યા છે હાલ તેમણે એ વસ્તુ અંગે વિચારણા કરવી જોઈએ કારણ કે આ યુવાનો ઘણી વખત છબડ આવ્યા છે થાકી ચૂક્યા છે સાહેબ હાલ વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે મુદ્દે આપ જણાવો ક્યાં જે ગીતા હાઈસ્કૂલ છે એમાં એક્ઝામ પછી 11 વાગે જ્યારે એક્ઝામ પતી એ પછી દરેક વિદ્યાર્થીના કોલ લેટર અને પ્રશ્નપત્ર લઈ લેવામાં આવે તંત્ર દ્વારા હવે જેનું બાયોમેટ્રિક છે એમના લઈ લે તો અલગ વાત છે પણ આ દરેક વિદ્યાર્થીના લઈ લેવામાં આવે તો 1.5 કલાક સુધી એમને કેમ પ્રશ્નપત્ર એમની પાસે રાખે કોલ લેટર એમની પાસે રાખે એ મારો પ્રશ્ન છે અને પ્રિન્સિપાલ એવું જણાવે છે કે જ્યાં પેપર સીલ થયું છે ત્યાં કોઈ સીસીટીવી નથી તેથી અમારો એક ઉમેદવાર ત્યાં આગળ જઈને ઊભો રહે છે રૂમની આગળ તો પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવે કે દરવાજો બંધ કરી દેવામાં આવે તો આ કયા પ્રકારનું તંત્ર છે જે વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા છબરડા થયા છે એના કારણે 4000 યુવાનોએ આપઘાત કર્યો છે તો 4000 યુવાનો આપઘાત કરે એક ગંભીર બાબત જણાય તો પણ આ તંત્ર સુધરતું નથી ને વારંવાર આ પ્રકારના છબરડા કરી રહ્યા છે તો જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી દરેક વિદ્યાર્થી ભલે 2 વાગે 6 વાગે અહીંયા છીએ અમે અને માંગણી અમારી સંતોષાય બિલકુલ અન્ય જે વ્યક્તિ કે જેમણે પરીક્ષા આપી છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું આપ જણાવો આપ શું કહેશો જ્યારે અમે લોકો એક્ઝામ આપીને બહાર નીકળ્યા ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને ફોન કર્યા અને અમને જણાવ્યું કે ભાઈ બીજી બધી જગ્યાએ પેપર અમને આપી દેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ પરીક્ષાની SOPમાં વિસંગતતાઓ જોવા મળી છે ત્યારબાદ અમે ઝી ન્યૂઝને ફોન કર્યો અને એમને જાણ આપી કે ભાઈ અહીંયા આવી રીતની વાત થયેલી છે હવે એકચ્યુઅલી વસ્તુ શું છે અમને ખ્યાલ નહોતો એટલે અમે ઝી ન્યૂઝને ફોન કરીને બોલાવ્યા અને ત્યારબાદ પહેલાં તો શાળા સંચાલકોએ અમને કોઈ જાતની માહિતી કે કોઈ અમારી વાત સાંભળવા જ રેડી નહોતા ત્યારબાદ જ્યારે મીડિયા આવ્યું ત્યારબાદ તેમની સમક્ષ અમે જ્યારે વાત કરી ત્યારે અમને એવું કીધું કે ભાઈ તમારા જે પ્રશ્નપત્ર છે એ તમને પાછા આપી દેવામાં આવશે અને કોલ લેટર જોતા તો કોલ લેટર બી પાછા આપી દેવામાં આવશે હવે જો SOP પ્રમાણે જો કોલ લેટરને પ્રશ્નપત્ર લેવાના જ હતા તો પાછા કેમ આપે છે અને જો પાછા આપવાના જ હતા તો લીધા શા માટે બિલકુલ અહીં પ્રશ્ન એ વાતનો થાય જેવી રીતે યુવકે વાત કરી મીડિયા આવ્યું ત્યારથી સંચાલક જવાબ આપે છે તો શું સંચાલકને મીડિયાનો ડર છે કે પછી યુવાનોને જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેની સાથે શું જરા પણ તમને અંદાજો છે કે કેટલા યુવાનોનું ભવિષ્ય જોખમાય છે અન્ય જે યુવાન છે તેમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો શું માંગણી આપની માંગણી અમારી એટલી જ છે કે અમને લેખિતમાં આપે કે અમે કેમેરામાં સમક્ષ અમારું જે અમને સીલ પેક કર્યા છે સીલિંગ પેકિંગ કર્યું છે કેમેરા સમક્ષ સીલિંગ પેકિંગ નથી થયું અને એમને અમને લેખિતમાં આપે અને પ્રશાસનમાં એવું કે અમને કહે પણ એવું અમને કોઈ જવાબ નથી આપતા અને કોઈ સ્વીકારવા તૈયાર નથી અમે એમને એવું રજૂઆત કર્યો તો એમ કહે છે તમે DYSO ઓફિસમાં જાઓ એ તમને હાલ અહીંયા લેખિત આપશે તો એ DYSO સાહેબ થોડા અહીંયા હોય છે તો એમને સ્કૂલ પ્રશાસન છે સ્કૂલ પ્રશાસને અહીંયા કણ આપવું જોઈએ ને એમને હાલ બંધ બોક્સમાં જે કદાચ જવાબની સીટ કહી શકાય એ ગઈ છે હવે શું હવે શું આમાં અમારા ભવિષ્યનું તો સાવ બગડી ગયું ને અમારા ભવિષ્યમાં શું અમે સમજવું કોઈ સારા કોઈ પ્રશ્નો અંદર ટીક કરીને મૂકી દીધા અમને થોડી ખબર હોય છે બિલકુલ આપની સાથે જે અલગ અલગ જે યુવાનો જે પરીક્ષા આપવા આવ્યા છે એમને પૂછ્યું છે ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે પરીક્ષા આપવા ઘણા કચ્છથી આવ્યા છે કે કાલે રાતના કે કાલે સવારના નીકળ્યા છે રાતે ઉજાગરા કરીને અહીંયા પહોંચ્યા છે 2 અઠવાડિયાથી જોઈ ગયા ગીતા મંદિરથી લાંબા ક્યારે આવું લાંબાથી ગીતા સ્કૂલ ક્યારે આવું અને અત્યારે જ્યારે કલાક પછી 11:05 વાગે અમને ઊભા રાખ્યા બધા પાંચથી પેપર અને કોલ લેટર બધા લઈ લીધા 2 કલાક પછી જ્યારે અમારા ફ્રેન્ડને ફોન કર્યા કે પેપર આપ્યા કોલ લેટર આપ્યા તો એને હા પાડી એટલે અમે રજૂઆત કરી જે જ્યાં ઇન્ચાર્જ સાહેબ હતા એને રજૂઆત કરી રજૂઆત ના સાંભળી 1.5 કલાક પછી પ્રિન્સિપલ સાહેબ આવ્યા આપને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું આપ ક્યાંથી આવ્યા છો કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા હું મોરબીથી આવ્યો છું અને હું હોસ્ટેલમાં રહું છું 6 મહિનાથી બરાબર અને આ લોકો કંઈ હવે જવાબ આપતા નથી આવી રીતના હેરાન થાય 11 વાગ્યાના બાર ઉભાઈ આ 3 વાગ્યા 2 વાગ્યા 3 કલાકથી રાહ જોવી છે હજી કંઈ જવાબ આપતા નથી પેપર આપી દે એમ કે વ્યાજ કેટલા છોકરા તો વ્યા ગયા તો એક તરફ કોઈને તકલીફ ન પડે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે સપના આવી શું પાછા આપણી પાસે ઝી 24 કલાક પૂછે છે આ સવાલ કે PSIના પરીક્ષામાં ગોલમાલ થઈ કે ગેરસમજ થઈ જો SOP સરખી હોય તો સ્કૂલ પોતાની રીતે SOP કઈ રીતે બદલે તમામ શાળાઓમાં તો વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નથી પડી પરીક્ષાર્થીના કોલ લેટર રોકી સ્કૂલ સંચાલકો શું સાબિત કર્યું બાયોમેટ્રિક હાજરીના બહાના પાછળની શું છે કહાની ઝી 24 કલાક પૂછે છે આ સવાલ કેમ સ્કૂલ સંચાલકોએ કલાકો સુધી પણ જવાબ ન આપ્યો કોઈ પણ સરકારી પરીક્ષા કેમ શાંતિથી પૂર્ણ નથી થતી આ વખતે પેપર નથી ફૂટ્યું તો આ પ્રિન્સિપલની બેજવાબદારી સામે આવી PSIની પરીક્ષામાં ગોલમાલ કે ગેરસમજ અન્ય તમામ શાળાઓમાં ખૂબ શાંતિથી પરીક્ષા લેવાઈ એક પ્રિન્સિપલ અને તેમના ઉપરથી ઓર્ડર છે બસ આ એક વાક્ય અને વિદ્યાર્થીઓના જે રીતે કોલ લેટર OMRC
શીટ બધું જ લઈ લેવામાં આવ્યું, તેના કારણે વિદ્યાર્થીઓ કેટલા પરેશાન થયા, ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તેમની જે મહેનત હતી અત્યાર સુધીની દિવસ રાત જાગીને, તેના જવાબદાર કોણ? એ ઉપરી અધિકારીઓ કે પ્રિન્સિપલ પોતે? જી 24 કલાકના અહેવાલ બાદ શાળા સંચાલકે ભૂલ સ્વીકારી, પણ હવે ભૂલ સ્વીકારવાનો પણ શું મતલબ? સંચાલકે ભૂલ સ્વીકારી, હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? ગીર સોમનાથ, કચ્છ, ભુજ, સુરત, નવસારી, તમામ ગુજરાતના ખૂણે ખૂણેથી આ વિદ્યાર્થીઓ અમદાવાદ ને ગાંધીનગર પરીક્ષા આપવા માટે આવ્યા હતા. સર 14 નંબરનો જે મુદ્દો તમે બતાવી રહ્યા છો, વાંચી સંભળાવો એટલે ખબર પડી જશે શું છે. આપ શ્રીએ વર્ગખંડ નિરીક્ષકોને સૂચના આપવાની રહેશે કે પરીક્ષા પૂર્ણ થયેથી હાજરી પત્રકો તેમજ હાજર ઉમેદવારોના પ્રશ્નપત્ર, ઓએમઆર શીટ સહિત અન્ય રિપોર્ટ સાથે સુપરવાઇઝર મારફતે કેન્દ્ર સંચાલક શ્રીને સુપ્રત કરવાના રહેશે. કોલ લેટર ક્યાં લખ્યું છે? કોલ લેટર ની વાત તો છે જ નહીં સર. કોલ લેટર જો લખાય નથી તો મેં કઈ રીતે ડિમાન્ડ કરી? અમારું જે બાયોમેટ્રિક જે હાજરી જે નહોતી થઈ એટલે એના સંદર્ભમાં મેં કલેક્ટ કર્યા, એટલે એ કદાચ ગેરસમજણ થયું હોય, એ કોલ લેટરનો પ્રશ્ન છે. સર તમારી ગેરસમજણ કેટલા વિદ્યાર્થીઓની ભારે પડે? સ્ટાફની ભૂલ છે, સ્ટાફની ભૂલ, અમે સૂચના આપી હોય તો એટલે તો તમારી ભૂલ છે. હા એ અમારી ગેરસમજ કે કોલ લેટર પાછા અમારે આપી દેવાના છે. ઓકે પણ સર 1.5 કલાક થાય છે કોલ લેટર. અમે અમને જે ઉપરથી સૂચના મળી કે તમારે ભલે અહીંયા લખ્યું હોય અંદર SOP, પણ તમે અમને છોકરાઓને આપી દો, ધેટ્સ ઓલ. અમારો OB2 ઓર્ડર બરાબર છે, અમારા ઉપરથી જે આદેશ મળે એ પ્રમાણે અમે કામ કરતા. હવે આદેશ આવ્યો છે માટે પાછા આપો છો? હા સાહેબે સૂચના આપી, એટલે આદેશ બાદ આપે આપ્યું ને, માત્ર આદેશ ગીતા હાઈસ્કૂલ માટે હતો એવું માનું છે ને? સર આપના આદેશનું પરિણામ શું? કારણ કે વિદ્યાર્થીઓનો, સર વિદ્યાર્થીઓનો ભવિષ્ય છે. હા હું મારી સ્કૂલની જ વાત તો સર પહેલા એવું કરવા, આનાથી વધારે હું વધારે કહી શકું એમ નથી. વધારે વધારે કહો તો ભાંડો ફૂટી જાય ને, એટલે વધારે બોલી પણ કેવી રીતે શકો? વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો જી 24 કલાક ઉઠાવશે, કેમ કે આવું તો ન ચલાવી લેવાય. કોલ લેટર પાછા ન આપતા આ વિવાદ વકર્યો છે. સપના અમારી સાથે જોડાય છે. સપના શર્મા, સપના શું સ્થિતિ છે હાલ ત્યાં? બિલકુલ, હાલ અહીં તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ ઉપસ્થિત છે, કારણ કે તેમની માંગણી એક જ છે કે લેખિતમાં જવાબ તો જોઈશે. યુવાન આપણી સાથે ઉપસ્થિત છે જેઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આપ જણાવો, પ્રિન્સિપલ વધુ કશું નથી બોલતા, તેઓ માફી માંગી લે છે? માફીથી નહીં ચાલે, અહીંયા એમના લેટર પેડથી જ કામ ચલાવશે. જેટલા બી અહીંયા છે પ્રશાસનમાં એ લોકોની સાઇન સિક્કા, સાઇન સિક્કા જોડે અમારી બધાની સાઇન, એ લોકોની સાઇન કે આ રીતના અમે કર્યું છે બરાબર, અમારે ન્યાય જોઈએ. કારણ કે અમે સવારથી લઈને અત્યાર સુધી તડકામાં ઊભા છીએ, અત્યાર સુધી કંઈ નિર્ણય આપ્યો નથી. મને તો ખરેખર લાગે છે કે અંદર ગેરરીતિ થઈ છે, કારણ કે OMR શીટ અને કોલ લેટર લીધો છે અને બે મેચ સિરીઝ કરી લીધી હશે અને અત્યારે કાંડ થઈ ગયું છે. થેન્ક યુ. ઘરેથી કે કઈ રીતનો રિસ્પોન્સ આવી રહ્યો છે? ઘરેથી હજી જાણ જ નથી કરી કે પેપર લેવાઈ ગયું છે, એની જાણ જ નથી કરી. પણ ક્યારેક ક્યારેક અંદરથી બરોબર આવી, આજે સ્વિચ ઓફ છે. મોબાઈલ યુવરાજસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાઈબંધ ને જે કોલ લેટર જે ગાંધીનગર છે એને ફોન કર્યો કે કયું કે કોલ લેટર તમને આપ જે રીતે આજે ગેરસમજો થઈ રહી છે. એક તો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂરી થાય તેની સરકાર પર સતત પ્રયત્ન કરે છે અને આજે ગેરસમજ થઈ રહી છે. નથી લાગી રહ્યું કે પહેલા SOP જે છે આટલી ગુજરાતીમાં લખી છે તો પ્રિન્સિપલ ને શિક્ષકોએ વાંચી લેવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ હેરાન ન થાય. હેલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા જી, મને અવાજ આવી રહ્યો છે આપનો. તમે ખાસ જે વાત કરી SOP ની, SOP ખૂબ મહત્વની બાબત હોય છે. પરીક્ષાના આગલા દિવસે તમામ જગ્યાએ આપવામાં આવતી હોય છે, હું ના નથી પાડતો, પરંતુ એવું ક્યાંય એવું નથી કે એક SOP જે છે એ સ્કૂલ માટે અલગ હોય અને બીજા સ્કૂલ માટે અલગ હોય. અહીંયા જે SOP આપવામાં આવી રહી છે, જે નિયમ નીતિ નિયમો છે, જે બધા સ્કૂલ માટે સરખા જ હોય છે, તો એક સ્કૂલ શા માટે એ નીતિ નિયમોથી અલગ ચાલી રહી છે? અને બીજી વાત સમજવા જેવી એ છે કે અહીંયા જે પણ સંચાલકો હોય છે, જે પણ સુપરવાઇઝર હોય છે, જે લોબી સુપરવાઇઝર હોય છે અને જે પરીક્ષામાં પોલીસ તંત્ર કામે લાગતું હોય છે, આ તમામ લોકોને એક અઠવાડિયા અગાઉ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે પરીક્ષા દરમિયાન તમારે કઈ કઈ બાબતોની તકેદારી રાખવાની છે,
તમારે બાયોમેટ્રિક ક્યારે લેવાની હોય છે, તમારે બાયોમેટ્રિક લીધા પછી જે પેપરનું સીલ છે એ પેપરનું સીલ કઈ રીતે તોડવાનું હોય છે, અને પેપરો તમારે જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે કઈ રીતે સીલ પેક કરી અને તમારે કહી શકાય કે જે તે સ્ટ્રોંગ રૂમ હોય ત્યાં સુધી રવાના કરવો, આ તમામ બાબતો ટ્રેનિંગમાં કહેવામાં આવતી હોય છે અને એક અઠવાડિયા અગાઉ એની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો આ જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એમાં ટ્રેનિંગમાં દરેકે ભાગ લીધો હોય છે, તો આવડી મોટી ભૂલ કે આવડી મોટી બેદરકારી એ કઈ રીતે શક્ય છે? કેમ કે અત્યારે વિદ્યાર્થીઓની જે શંકા છે ને એ વિદ્યાર્થીઓની શંકા પણ વ્યાજબી છે, અને એ શંકા એટલા માટે વ્યાજબી છે કેમ કે ક્લાસરૂમમાં સીસીટીવી હતા, ઉનાળા તો ક્લાસરૂમમાં સીસીટીવી નહોતા, પરંતુ હમણાં પ્રિન્સિપાલ સાહેબે ખુદે સ્વીકાર્યું કે પ્રિન્સિપાલની જે ઓફિસ છે એ ઓફિસમાં ક્યાંય પણ જગ્યાએ સીસીટીવી રાખવામાં આવેલા નથી, એટલે જે જગ્યાથી પેપરને સીલ ખોલવામાં આવતું હોય અને જે જગ્યાએ ઓએમઆરને સીલ પેક કરવામાં આવતી હોય એ જગ્યાએ જો સીસીટીવી ન હોય તો ગંભીર રીતે વિદ્યાર્થીઓને પણ આક્ષેપ અને આરોપ છે એ વ્યાજબી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો ઝી 24 કલાક ઉઠાવશે, જો કે પ્રિન્સિપાલે હજી સુધી કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ નથી આપ્યો. સાથે બુલેટિનમાં હાલ બસ આટલું, જતા જતા એક નજર સ્પીડ ન્યૂઝ પર. પ્રસ્તુત કરતા કેસરી મરહમ એવં તેલમ, બરસો સે દર્દ પે સબસે જ્યાદા અસરદાર.